પીએનડીયુ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સમાચાર વિગતવાર. પાટનગરવાસીઓ માટે ગ-5 ખાણીપીણી બજારનું નામાભિધાન ચોપાટી થયેલ હતું. સરકાર દ્વારા આ બજારને પાટનગરની અસીમતાને અનુરૂપ ગ-5ના મેદાનમાં ફૂડકોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ફાળવણીને મુદ્દે કંઈક ને કંઈક અવરોધ આવતા આ ફૂડકોર્ટનો પ્રારંભ થતો ન હતો. એક સમય સરકાર દ્વારા નિર્મિત આ સ્ટોલ્સને ખંડર જેવી સ્થિતિ સુધી પહોંચી તેવી પરિસ્થિતિ નિર્મિત બની હતી, પરંતુ ગઈકાલથી આ ફૂડકોર્ટનો પ્રારંભ થયો છે. નામાવલી, રંગોરંગાન અને વ્યવસ્થિત રીતે બેઠક વ્યવસ્થા સંદર્ભે અંદાજે 37 સ્ટોલ શરૂ થયા હોવાનો અહેવાલ પણ મળેલ છે. શહેરમાં સીમિત રેસ્ટોરન્ટ હોવાને લીધે ગ-5 ખાણીપીણીનું બજાર હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને અવનવી વાનગીઓ માટે સ્વાદના શોખીનો માટે આ મતલબ હવે ફૂડકોર્ટમાં પરિવર્તન પામતા શહેરીજનોના આનંદ અને ઉલ્લાસની લાગણી અનુભવી રહ્યા હોવાનો અહેવાલ પણ પ્રાપ્ત થયો છે. હવે સમય થયો છે નાનકડા વિરામ. વિરામ બાદ ફરી મળીશું. પાટનગરમાં જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ રોગચાળાની મોસમ પૂર બહારમાં છે. મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને વાયરલના વધતા કિસ્સાઓ તંત્ર દ્વારા સફાઈના મામલે સદંતર નિષ્ફળતા ચૂકવે છે. વીઆઈપી ગણાતા સેક્ટરો અને જ્યાં જ્યાં ચાલતી બાંધકામ સાઇટો પર મચ્છરોના ઉપદ્રવને લીધે ગંભીર સમસ્યા ઉદ્ભવવા પામી છે. અકસ્માત અને ચોરીના ઉપદ્રવને દરરોજ સાંભળવા વાંચવા મળે છે. તાજેતરની બદલીઓ પછી સલામત અને સુરક્ષાના મામલે સજાગતા જરૂરી બને છે. પાટનગરની વધતી જતી વસ્તી, વીઆઈપીઓને સુરક્ષામાં પોલીસ તંત્ર વ્યસ્ત રહેવાથી ગુનેખારીને વેગ મળ્યો હોવાનો બેફામ ઝડપથી ચાલતા આવતા વાહનોનું ટ્રાફિક ઝુંબેશ અને રાત્રિ પેટ્રોલિંગની સઘન વ્યવસ્થા કરવામાં આવે તેમ ચોમાસાની ઋતુમાં મચ્છરોના ફોગિંગની કામગીરી તાકેદારપૂર્વક કરવામાં આવે તેવું નગરજનોની ઈચ્છા રહ્યા છે. તો આ હતા આજના સમાચાર. કાલે મળીશું.